હળવદ તાલુકાની આશાબહેનોએ વેતન વધારા મુદ્દે રેલી કાઢી હેલ્થ ઓફિસરને આવેદનપત્ર આપ્યું, જેમાં બહોળી સંખ્યામાં આશાબહેનો હાજર રહી વિરોધ દર્શાવ્યો હતો. આ સાથે 2008થી આરોગ્ય ખાતા સાથે જોડાયેલા આશાબહેનોએ માત્ર 2000 જેટલા વેતન મળતા આજે આવેદનપત્ર આપી પગાર વધારવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજરોજ તાલુકાના આશાબહેનોએ પગાર વધારાની માંગ સાથે તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર ભાવિન ભટ્ટીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તાલુકાના મથક ટીકર, મયુરનગર, જૂના દેવરિયા, સાપકડા, રણમલપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આશા તરીકે જોડાય છે, જેમાં તાલુકાની આશાબહેનોને 2000 રૂપિયા જેટલું વેતન મળે છે. ઉપરાંત એમને વિતરણ પૂરું મળતું નથી. આથી એમને કાયમી કરવામાં આવે અને અમારું વેતન વધારવામાં આવે એવી માંગ આરોગ્ય મંત્રી શ્રી કાનાણી સમક્ષ કરવામાં આવી છે. તો સાથે જ જણાવ્યું હતું કે અમારું વેતન વધારાના મુદ્દે કોઈપણ પગલાં લેવામાં નહીં આવે તો તમામ આશાબહેનો હડતાલ કરવા મજબૂર બનશે અને તમામ આશાબહેનો પગપારા ચાલીને ગાંધીનગર હલ્લાબોલ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. વધુમાં જણાવ્યું હતું કે જો અહીં સુધી વેતન મુદ્દે કોઈ નિવેડો નહીં આવે તો જરૂર પડે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ફેક્સ કરી જાણ કરીશું તેવું ઉમેર્યું હતું. મહેન્દ્ર મારુ સાથે સોમ ભરવાડ, જેડેશ ટીવી, હરવદ. હેલો, હું આશા વર્કર જ્યોત્સનાબેન રાવલ અહીંયા હળવદથી સીએસસી પીએસસીમાંથી હું આપો બોલું છું અને મને એક જ એવું આશા છે કે અમે આશા તરીકે કામ કરીએ છીએ. આજે રૂપાણી સર અમારું કાંઈ સાંભળતા નથી. જે બેગુસરાઈમાં આંધ્રપ્રદેશમાં આશાયુને 10-10 હજાર રૂપિયા પગાર મળે છે તો અમારા હળવદ તાલુકામાં અને મોરબી જિલ્લામાં અમારી આશાયુ બહેનોને કેમ આ પગાર મળે નહીં? શું અમારી કોઈ રૂપાણી સરકાર અમારી કોઈ વાત સાંભળશે નહીં અને અમારી કોઈ ગુજરાત સરકાર અમારો કોઈ નિર્ણય કઈ લેશે નહીં તો અમને એને પગાર વધારી આપે અને અમારી જે અમારી આજથી અમે જે અમે મૂકી છે હડતાલ, એ અમે હડતાલ લેશું જ્યાં સુધી અમારો પગાર નહીં વધે, 10 હજારથી ઉપર નહીં થાય ત્યાં સુધી અમે કામ કરશું નહીં. હળવદ તાલુકાની તમામ આશા પણ આ કામ કરશે નહીં. કોઈ પણ માતા મરણ થશે, બાળક મરણ થશે તો આશા ઘરની બહાર નીકળશે નહીં. આ અમારી માંગ છે અને સેવા અમારું લખાણ પણ અમને પરિપત્રમાં અમને મોકલે છે અને અમને કાયમી કરવામાં આવે અને આ કરવામાં નહીં આવે તો અમે એને દિલ્હી સુધી, નરેન્દ્ર મોદી સુધી પણ અમે ફેક્સ દ્વારા અમે આ કોણ મોકલશું. તો રૂપાણી સરકાર અત્યારે શું કરી રહી છે? અમારું નથી જોતી બહેનોને કામ કરાવે છે, નકરા કામ કરાવી અને અમારું વેતરણ 2000માં અમારું પૂરું ન થાય. અમારા સાથે એવી અપંગ બહેનો છે કે બહેનો પોતે હાલી શકતી નથી તે છતાં પણ આશા બહેન તરીકે કામ કરે છે તે છતાં તેને 2000 પગાર મળે છે. 2000માં આ રૂપાણી સરકાર શું કરે છે? આજે ભાજપ સરકારે શું કરવાનું? આ કદાચ તો કોંગ્રેસ સરકાર.